સુરત જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારો પાણીથી પ્રભાવિત થયા છે. જિલ્લાના બારડોલીમાં પણ ભારે વરસાદને પગલે ગામડાના અંતરિયાળ 10 માર્ગો કે જેઓ ખાડી અને પુલ સાથે જોડાયેલા છે એ માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે અન્ય વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ચાલુ સતત વરસાદના કારણે બારડોલી તાલુકાના અંદર પણ બારડોલી તથા મહુવા બેના અંદર વરસાદ સતત ચાલુ હતો. બારડોલી તાલુકાના 10 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે, પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોવાને કારણે અવરજવર અને લોકોના વાહન વ્યવહારને અસર થઈ નથી. શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તારો રાજીવનગર સહિતનામાં પાણી ભરાયા છે, પરંતુ હાલ છેલ્લા 15-20 મિનિટથી જે વરસાદે વિરામ લીધો છે, જેના કારણે કલાકના અંદર એ પાણી ઉતરી જાય એવી શક્યતા છે. બાકી કોઈ જાનહાનિ કે એવી વિગતો આપણા ધ્યાને આવી નથી.